our channel. I am back with subject math. આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 11 ઘડિયા અને ભાગાકાર. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 ઈટોની ઈમારત. આપણે આગળ જોઈ ગયા ચેપ્ટર નંબર 1 માં સંખ્યા જ્ઞાન, જેમાં આપણે જોઈ ગયા કે તરત પછીની સંખ્યા, તરત પહેલાની સંખ્યા, મણકા ગોળીની મદદથી સ્થાન કિંમત શોધવાની, સંખ્યાની સ્થાન કિંમત શોધો, સંખ્યા અંકોમાં લખો, શબ્દોમાં લખો. તો સંખ્યા જ્ઞાન આપણે ચેપ્ટર 1 માં જોઈ ગયા. હવે આપણે જોઈશું ઈટ. ઈટ તમને ખબર છે કે ઈટ શામાં છે, કયા કામમાં આવે છે ઈટ? હા, ઈટ ઇમારતો બનાવવામાં, ઇમારત એટલે બિલ્ડિંગો બનાવવામાં કામમાં આવે છે. કોઈ પણ બિલ્ડિંગ અથવા મકાન અથવા કોઈ નાની દુકાન, તમારા ઘર, ગમે તેનું જયારે આપણે ચણતર કરીએ છીએ, ચણતર એટલે એની બનાવટ કરીએ છીએ, ત્યારે એમાં આપણે ઈંટનો ઉપયોગ કરીએ છીએ. તમે અહીંયા ઈંટનું ચિત્ર જોઈ શકો છો. અહીંયા તમને દેખાય છે કે ઈંટ દોરેલી છે મેડમે. ઈંટ કેવી હોય છે? લંબચોરસ. તમે જાણો જ છો ઈંટ કેવી હોય છે? લંબચોરસ. ઈંટને કેટલા ખૂણા હોય છે? 1 2 3 4 5 6 7 8 આઠ ખૂણા હોય છે. કેટલી બાજુ હોય છે? 1 2 3 4 5 6 કેટલી બાજુ હોય છે? 6 બાજુ હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે આ ડસ્ટર છે જે ઈંટ જેવા આકારનું છે. તમે જોઈ શકો છો અહીંયા ડસ્ટર છે, ઈંટ જેવા આકાર, સમજી લો કે આ ઈંટ જ છે. ઈંટને કેટલા ખૂણા હોય છે? 1 2 3 4 5 6 7 અને 8 એ રીતે અહીંયા તમે જોઈએ એક બાજુ 4 ખૂણા અને બીજી બાજુ એમ 8 ખૂણા હોય છે. અને બાજુઓ કેટલી હોય છે? 1 2 3 4 5 અને 6 બાજુ હોય છે. ઈંટનો આકાર કેવો હોય છે? લંબચોરસ. તો આ ચિત્રની મદદથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. કઈ રીતે? તો ચાલો જોઈ લઈએ. અહીંયા તમે જોયું કે ઈંટ, ઈંટનો આકાર કેવો છે? મેં તમને કહ્યું કે ઈંટનો આકાર લંબચોરસ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણને લંબચોરસ દેખાય છે. તો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે કે એ બાજુથી આકાર કેવો દેખાય છે? તો તમે જોઈ શકો છો અહીંયા એ સાઈડ ગઈ છે આપણી આરે. તો એ બાજુથી પણ આપણને કેવી દેખાય છે? લંબચોરસ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? લંબચોરસ. અહીંયા બીજી ખાલી જગ્યામાં પૂછ્યું છે કે બી બાજુથી આકાર કેવો દેખાય છે? ઈંટનો આકાર કેવો હોય છે? લંબચોરસ. એને ગમે તે બાજુથી જોતા એ લંબચોરસ જ દેખાય છે. તો બી નો આકાર પણ કેવો દેખાય છે તમને? લંબચોરસ. તો આ છે આપણી બી સાઈડ. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું આપણે લંબચોરસ. પછી ખાલી જગ્યા નંબર 3, સી બાજુથી આકાર કેવો દેખાય છે? તો સી બાજુથી પણ તમે જોઈ શકો છો. આ સી બાજુ છે આપણી, કેવો આકાર દેખાય છે તમને? સી બાજુથી જોતા પણ આપણને આકાર લંબચોરસ જ દેખાય છે. ઈંટનો આકાર લંબચોરસ જ હોય છે. એને ગમે તે બાજુ જોતા એનો આકાર લંબચોરસ દેખાય છે. તો ખાલી જગ્યામાં આવશે લંબચોરસ. એ જ રીતે બીજા સવાલ છે, ક્વેશ્ચન 4 છે, કેટલી બાજુઓ હોય છે? તો તમે અહીંયા ઈંટ જોઈ શકો છો. ઈંટની બાજુઓ કઈ કઈ છે? 1 2 3 4 5 અને આગળ અને પાછળ 5 અને 6 કેટલી બાજુઓ હોય છે? આપણે જોઈ ગયા આકારમાં કેટલી બાજુઓ હોય છે? 1 2 3 4 5 અને 6 બાજુઓ હોય છે. તો અહીંયા લખીશું 6 બાજુઓ. કેટલી બાજુઓ? 6 બાજુઓ. હવે આપણને સવાલ પૂછ્યો છે કેટલી કિનારીઓ હોય છે? તો ઈંટમાં કેટલી કિનારીઓ હોય છે? તો ચાલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અહીંયા પણ તમે ચિત્રમાં જોઈ શકો છો. આ 1 કિનારી, આ 2, આ 3 અને આ 4, આ 5, આ 6 અને આ 7, આ 8, આ 9, આ 10 અને આ 11. તમે અહીંયા જીણી જીણી પેલી લાઈન જોઈ શકો છો જે ઈંટની પાછળનો ભાગ છે. જ્યારે આપણે કોઈ પણ ચિત્ર દોરીએ છીએ તો પાછળનો ભાગ દોરી શકતા નથી, એને મેં આચ્છાદિત કરીને દર્શાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા લખીશું આપણે 12 કિનારીઓ હોય છે. કેટલી? 12 કિનારીઓ. કેટલા ખૂણા છે? ઈંટને
આ ચાર ગુણા આ એક બે ત્રણ અને ચાર ચાર વત્તા ચાર આઠ ગુણા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો એટલે કેટલા ગુણા હોય છે આઠ ગુણા તો લખીશું આઠ ગુણા હવે આપણે સવાલ પૂછ્યું છે સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય આપણે જે આકાર છે એને જોઈને આપણે કહી શું કે લંબચોરસ નહીં આપણે આકારનું નામ કહેવાશે લંબઘન અથવા જો તમને ઈટ ચોરસ આપી હોત અને એમ કહ્યું હોત કે સંપૂર્ણ આકારનું નામ શું થાય તો તમે કહો સમઘન શું કહેવાશે એને સમઘન કહેવાશે જ્યારે આ લંબચોરસ છે લંબચોરસ આકારનો એક ઘન છે એક સોલિડ પદાર્થ છે તો એને આપણે કહીશું લંબઘન તમારી કંપાસ પેટી પણ તમે જોઈ હશે તમને કોઈ પૂછે કે તમારા કંપાસ નો આકાર શું કહેવાશે તો તમે શું જવાબ આપશો એ લંબચોરસ છે અને એ સોલિડ પદાર્થ છે એટલે કે સોલિડ ઘન છે તો એને શું કહીશું લંબઘન જો એ ચોરસ આકારનો હોય તો આપણે શું કહી શકીએ સમઘન શું કહેવાય લંબઘન સમઘન નળાકાર એવા આકારના નામ હોય છે તો આ આકારનું નામ છે લંબઘન તો સંપૂર્ણ આકારનું નામ શું કહેવાશે તો આપણે લખીશું લંબ ઘન ઘન એટલે એક સોલિડ પદાર્થ જે એકદમ કઠણ હોય છે એને કહેવાશે લંબ ઘન તો આપણે અહીંયા જોયું ઈટ વિશે આપણે માહિતી મેળવી લીધી હવે આપણું ચેપ્ટર ઈટોની ઈમારત આપણને શું કહેવા માંગે છે તો પશ્ચિમ બંગાળની એક જૂની શાળા હતી જાગૃતિ શાળા જેનું નામ હતું ત્યાં એ લોકો એવું વિચાર્યું કે ભોયતળિયું એટલે કે જે ફર્સ્ટ તમે કહો છો તમારા ઘરની ટાઇલ્સ જ્યાં ગોઠવેલી હોય છે તે વિભાગ એને કહેવાય છે ભોયતળિયું તો એ ભોયતળિયામાં ઈટોની ઈમારતને ડિઝાઇન કરવાની હતી ઈટોથી શું કરવાનું હતું નવી નવી ડિઝાઇન બનાવવાની હતી એના માટે એમને ત્રણ કડિયા રાખ્યા કડિયા તો તમે જાણો છો કે મકાન બાંધવાનું એ બધું કામ કોણ કરે છે કડિયા કરે છે તો એના માટે પણ આપણે કડિયાની જરૂર પડે છે તો ભોયતળિયાની ડિઝાઇન તૈયાર કરવા માટે કડિયાને બોલાવ્યા એ કડિયાએ એવું વિચાર્યું કે એ કડિયાએ વિચાર્યું કે આપણે મુર્શિદ અલી ખાનનો મકબરો જોવા જઈશું મુર્શિદ અલી ખાનનો મકબરો મકબરો એટલે એક જૂની ઈમારત જેમાં ઈટોથી જૂની ઈટોથી કડિયાઓએ ડિઝાઇન બનાવેલી હતી એ લોકો ત્યાં જોવા ગયા અને જોયું ત્યાં એમને નવું લાગ્યું તેમને મજા આવી તેમણે જોયું કે અહીંયા તો કેવી સરસ સરસ ઈટોની ઈમારત ડિઝાઇન બનાવેલી છે ઈમારતની ઈટોથી બારીઓ બનાવેલી છે ઈટોને મદદથી ભોયતળિયાની ડિઝાઇન તૈયાર કરેલી છે અને આખો મકબરો એ રીતે મસ્ત બનાવેલો છે સરસ બનાવેલો છે તો એ લોકો જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા ખૂબ જ રોમાંચિત થઈ અને પાછા ફર્યા અને એમને જાગૃતિ શાળાના ભોયતળિયામાં એવી જુદી જુદી પેટર્નથી ઈમારત બનાવી ઈટોની ડિઝાઇન બનાવી અને આ રીતે આપણે જોયું કે ઈટોની ઈમારત કઈ રીતે બને છે તમે પણ તમારી જાતે જુદી જુદી ઈટની મદદથી ડિઝાઇન બનાવી શકો છો તો આપણે જોયું કે ઈટ ઈટની કેટલી બાજુ હોય છે ઈટને કેટલા ખૂણા હોય છે એ વિશે આપણે માહિતી મળી મેળવી ઈટથી આપણે બિલ્ડિંગ બનાવી શકીએ છીએ જુદી જુદી ડિઝાઇનો પેટર્નો બનાવીને ઈમારત ઊભી કરી શકીએ છીએ તો તમે જાણો કે ઈટ કયા કામમાં આવે છે અને ઈટોની ઈમારત આપણે જોઈ આજે તો તમને મને આશા છે કે આજે આપણે જે આ જોયું ઈટોની ઈમારત અને ઈટ વિશે જે સમજણ મેળવી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો સ્ટુડન્ટ્સ મેં તમને કહ્યું કે કડિયાઓએ જુદી જુદી પેટર્ન બનાવી તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ઘણા પેટર્નના નમૂના આપેલા છે આ જાગૃતિ શાળાની ઈમારતની પેટર્ન છે તમે જોઈ શકો છો કે અહીંયા તમને જુદી જુદી ડિઝાઇન આપેલી છે કે ઈટોની મદદથી કડિયાઓએ કેવી સરસ અને બહુ જ સુંદર પેટર્ન બનાવેલી છે તો અહીંયા આપણને થોડા સવાલ પણ આપ્યા છે તો આપણે સવાલ પણ જોઈએ તમે અહીંયા જોઈ શકો છો પેટર્ન કઈ ભાત વર્તુળાકાર છે ભાત એટલે ડિઝાઇન તો અહીંયા કઈ ડિઝાઇન તમને વર્તુળાકાર દેખાય છે હા મને તો ચ અને ઠ બંને જ પેટર્ન વર્તુળાકાર દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા આડી ગોઠવેલી ઈટો છે પણ એને કયા આકારમાં ગોઠવી છે વર્તુળાકારમાં અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા રાઉન્ડમાં બનાવેલી છે રાઉન્ડ એટલે વર્તુળાકારમાં તો ચ અને ઠ તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું ચ અને ઠ બીજો સવાલ છે કઈ કઈ ભાતમાં
वच्चे दर्पण राखता एक समान देखाता बे भाग मळे छे। दर्पण राखता, दर्पण एटले अरीसो, अरीसाने तमे आम मूको अने तमने बीजी साइड पण एना एज भाग देखाय, बे भाग सरखी थई जाय तो एने दर्पण आकार कहे छे। तो क, तो अहींया आपणे लखीशुं क। बीजी कई पेटर्न देखाय छे तमने? शु आ पेटर्न ख देखाशे? हा, तो लखीशुं ख। ख ना वच्चे अरीसो मुकता बीजी बाजु पण आपणने एना एज पेटर्न देखाशे। बीजी कई पेटर्न देखाय छे? ट। हा, ट पण एना एज देखाशे, तो लखीशुं ट। तो हवे जोई शको छो बीजी कोई पेटर्न एवी रीते दर्पण आकार मां देखाशे। हा, तमे अहींया मूकशो तो आ पण अर्धी पेटर्न एमना एम बीजी बाजु देखाशे। तो पाछळ लखीशुं ड। तो क, ख, ट अने ड आ પેટર્નો આપણને દર્પણ ચિત્ર જેવી દેખાય છે। તો અહીંયા આપણે જોયા થોડા સવાલ, તમને ખ્યાલ આવી ગયો ને કઈ ભાત વર્તુળાકાર છે? તો ચ અને ઠ, અને કઈ કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા બે ભાગ મળે છે? તો ક, ખ, ટ અને ડ। તમે ઘરે પણ જોઈ શકો છો અરીસો મૂકીને કે આમાં એક સમાન દેખાય છે કે નહીં। તો તમે ઘરે આ પ્રવૃત્તિ જરૂરથી કરજો, આ એક્ટિવિટી કરશો તો તમને પણ મજા આવશે કે અરીસો મૂકી અને તમે ચેક કરજો કે કઈ ભાત એના એજ દર્પણમાં જોતા આપણને બંને ભાગ દેખાય છે, કઈ પેટર્નના બંને ભાગ એક સરખા અરીસો મૂકતા પણ આપણને દેખાશે। તો મારો આજનો આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ, સ્ટે હોમ।